મને કે મારા સભે સાઈડ માંગીને ન કેમ આપે મેરું તને ખબર નહીં હું 40 વર્ષથી પ્રવચનમાં સાઈડ માંગુ છું મને કોઈ આપ નથી બેઠો છું શાંતિ સાઈડ માંગ્યા જ કરું છું કરું હું બેઠો છું કેટલા હોર્ન વગાડ્યા અરે હોર્ન તૂટી ગયા ગાડીઓ બગડી ગઈ પણ લોકો કહે બસ મારા સાહેબ તમે વગાડ્યા કરો મારે આપી નથી તો પણ આઈ એમ હેપી ચાલો આગળ તમે ખરેખર અમનનું સરનામું જો મેળવવા માંગતા હો બહુ વેદના સાથે કહું બહુ વેદના સાથે કેટલા તૂટેલા છો ખબર છે તમારા ઘરે લગ્ન પ્રસંગ આવે અને લગ્ન પ્રસંગ આવે ને ત્યારે તમે એડ્રેસ બુક કાઢો છો શેને માટે પંકોત્રી લખવા માટે તમને ખબર તમે મંગળ પ્રસંગને પણ અપમંગળમાં કેવા કન્વર્ટ કરી દો ખબર છે તમે એડ્રેસ બુક કાઢો ને ત્યારે એમાં શું શું ચેક કરો ખબર છે આને આપણે બોલાવવાના નથી કારણ કે એના પ્રસંગે એને આપણને બોલાવ્યા નથી કેન્સલ આને છે ને આપણે સપરિવાર નથી બોલાવવાના બેને જ બોલાવવાના કારણ કે એના ઘરે દીકરાના પ્રસંગે આપણને બેને જ બોલાવ્યા હતા આવા હિસાબ કિતાબ લગ્ન પ્રસંગે પતાવો હે એટલે આટલો તમારા ઘરે તમે જેને મંગળ પ્રસંગ માનો એમાં પણ તમારી પ્રસન્નતાને ખંડિત કરો પૈસાની વાત ક્યાં છે તમે સાવ નાની વાતમાં પણ પ્રસન્નતા તમે પ્રસન્નતાને સાચું બોલો કોઈ જગ્યાએ પ્રાયોરિટી આપી છે કોઈ જગ્યાએ પ્રાયોરિટી આપી છે શેની તમે વાત કરો હું સેન્ટર કહું છું તમે કોઈ જગ્યાએ તમારા સુખમાં પ્રસન્નતાનું નામ છે ગાડી બંગલા મોટર પૈસા પ્રતિષ્ઠા બધાનું નામ છે પ્રસન્નતાનું નામ છે સુખમાં લાસ્ટ નંબરમાં પણ જોઈએ છે સેન્ટરની વાત કરું છું છેલ્લા નંબરમાં જોઈએ સેન્ટર ઓફ લાઈફ તમે થોડું ઘણું ભણ્યા હોય તો અમારે ત્યાં સરસ શબ્દ છે ઉપસર્ગા છે એમાંથી ચિંતન્તે વિઘ્ન વલે મન પ્રસન્ન પામે તે ભગવાનની પૂજા કરો તમને પૈસા પ્રતિષ્ઠા મળે કે ન મળે 100% તમારી પ્રસન્નતા તો અગમન થાય આ અમારું ગોલ સેન્ટર ઓફ લાઈફ દુનિયા અને છેલ્લી વાત તમને ગેટ ગુડમાંથી નીકળી જાઓ મહેરબાની કરીને દોડતા હતા ત્યારે લાગતું હતું એવું દોડતા હતા ત્યારે લાગતું હતું એવું કે મારા જેવો કોઈ સમર્થ નથી સહેજ શાંત પડીને જોયું ત્યારે ખબર પડી જે દોડ્યા તેનો કોઈ અર્થ નથી શું મેળવ્યું છે ઓન ધ એજ ઓફ 50 60 70 તમે થોડા ભૂતકાળમાં જજો શું મેળવ્યું તમે પ્રતિષ્ઠા મેળવી પૈસા મેળવ્યા શું ગુમાવ્યું છે નહીં તમને કોઈને ખબર નથી એટલા માટે કહું છું નંબર એક સેન્ટર ઓફ લાઈફ અરે બેડ સેન્ટર તમારો જીવનમાં આઈ વુડ લાઈક ટુ બી રીચ ઓર આઈ વુડ લાઈક ટુ બી હેપી રીચનેસનો વિરોધ નથી હેપીનેસના બલિદાન ઉપર રીચનેસ નહીં જોઈએ તમારા પૈસાનો વિરોધ નથી પણ એક પ્રશ્ન બીજું યુ આર લિવિંગ વિથ મની આર યુ આર લિવિંગ ફોર મની વી આર લિવિંગ વિથ બોડી નોટ ફોર બોડી વી આર લિવિંગ વિથ બોડી નોટ ફોર બોડી તમે મને એટલું કીધો વી આર લિવિંગ વિથ મની નોટ ફોર મની પાકું એટલું થોડું કડક બોલું સુનિલ ભારે નહીં પડે ને તો વાંધો નહીં એનું કારણ છે ભાવનગરમાં મેં ચોમાસું કર્યું ત્યારે હું બહુ કડક બોલતો હતો બહુ કડક એટલે પહેલું ચોમાસું મેં કર્યું આમ થોડું કડક બોલતો હતો મને લાગ્યું કે થોડું મારું આમ બહુ આમ ડોઝ હાઈ તો નથી પડતો ને એટલે છોકરાને બોલાવીને પૂછ્યું મેં તો બહુ કડક બોલું છું આમ સંઘમાં હવા કેવી મારા સાહેબ બહુ કડક બોલે છે એવી ખરી બિલકુલ નહીં સાહેબ હું કેમ મને આ તો કાંઈ બોલતા નથી કડક સાહેબ લગ્ન કર્યા ત્યારથી જે સાંભળીએ છીએ મને તો કશું જ બોલો બિંદા બોલો મને કે વેદના સાથે તમે એક વાત પૂછી લઉં પાળેલો કૂતરાને હડકાયા કૂતરા બે વચ્ચેની એક ભેદરેખા કહું પાળેલો કૂતરો હોય ને રાતના 12 વાગે ગલીમાંથી કોઈ આવે અને ભસે એકદમ પણ જ્યારે નજીક આવે ને ત્યારે એને ખબર પડે આ તો આપણા વાળા છે ભસે નહીં પગ ચાંટવા માંડે અને હડકાયો કૂતરો જેના ઘરનું દૂધ પીધું એ પણ હડકાયો થઈ ગયા ને એને પણ કરડ્યા વિના કોઈ દિવસ રહે નહીં મારે તમારી આગળ કે વચન જોઈએ છે તમારી આગળ રહેલા પૈસા એ પાળેલા કૂતરા જેવા કે હડકાયા કૂતરા જેવા ગંભીરતાથી કહું છું તમારા પૈસા
तमारा पिताजी है, तमारा भाई है, तमारा काका है, तमारा मामा है, तमारी फोई है, तमारी भाभी है, तमारी काकी है, आवा आवा कोई नजीकना रिलेशन वाला है, तमारा पैसा दाब्या होय, अने एनी सामे पण तमे जो कोर्ट में जई सकता हो ने तूफान करी सकता हो तो तमारा पैसा हड़काया कूतरा जीवा, अने परिवार ने कम से कम पैसा माथी बात करी देता हो तो पाड़ेला कूतरा जीवा। मने एटलू प्रमिस आपवानी तमारी तैयारी खरी साहेब, मारो सग्गो भाई कदाच अन्याय थी पण मारी आगळ थी 2 करोड़ रुपया दबावी दे साहेब, एना माटे हुं कोई दिवस खोटू खराब न बोलू न करू, कारण के साहेब मारो भाई छे, मारी आगळ पैसा छे, नो डाउट हुं बधाने छोडू नहीं, कोई ने पण करडी जाओ, पण पाळेलो कूतरो बीजा ने करडे पोताना ने कम से कम छोड़ी दे, तो तमारा पैसा आ केटेगरी में खरा के परिवार में कोई तमारा पैसा नी साथे उथलपाथल करे एनी साथे तमे गलत व्यवहार न ज करो एनी गेरंटी। प्रसंग बन्यो नहीं हुए मन लागी छे। आगळ चाल, सेंटर ऑफ लाइफ नंबर 2, कैरेक्टर ऑफ लाइफ। आ सभा में बैठेला ने पूछू, तमारी भाषा में तमे कैरेक्टर कोने मानो छो? भगवाने शू मातृजी छे, हूं शू मातृजी नहीं मुदो, तमे कोने कैरेक्टर मानो छो? શું કહ્યો? વ્યસન વગરનું જીવન સરસ, તમારું અને તમારા આખા પરિવારનું જીવન વ્યસન વિનાનું પાકું, કેરેક્ટર શબ્દ બે ચવાઈ ગયો, ચૂથાઈ ગયો, નકામો થઈ ગયો બિલકુલ। તમે મને હા પાડો કે ના પાડો, તમારા બજારમાં કોઈ કેરેક્ટરની વાત આવતી જ નથી, કેરિયરની વાત આવે છે, કેરેક્ટરની વાત જ નથી, બધે એક વાત છે કે કેરિયર બનાવો, કેરેક્ટરને મારો ગોળીને, તમે તો કેરેક્ટરની વાત કરતા નથી એમ નહીં, કદાચ તમારા મનમાં એવું છે કેરેક્ટર વાળો જિંદગીમાં પાછળ લઈ જાય છે, સફળ બનતો જ નથી, આવી માન્યતા વ્યાપક થઈ ગઈ છે, ખરી કે નહીં? ખરી ચંપક, તને ખબર, બહુ સજ્જન માણસને તમે શું કહો ખબર છે? સાહેબ ભગવાનનો માણસ છે, બાકીના બધા કોણ? દાઉદ ના માણસ એમ, બહુ ઓલો સરળ વ્યવહાર કરે સાહેબ, બહુ ભગવાન નો માણસ, એટલે ભગવાન નો માણસ એટલે ગુનો કર્યો? ભગવાન નો માણસ સાચું બોલો, તમે આમ પ્રશંસાના શબ્દમાં બોલો કે મજાકના શબ્દમાં બોલો છો? હે, અરે હું તમને સીધી વાત પૂછી લઉં, સાચું બોલો, તમારા ઘરમાં 2 દીકરા, એક દીકરો ઉથલ પાથલ કરીને પણ પૈસા કમાતો હોય અને બીજો દીકરો ટ્રેક ઉપર પૈસા કમાવાની વાત કરતો હોય, તમારી પસંદગી કોના પર? તમે પીઠ કોની થાંભળો? ધન્યવાદ કોને આપો? 50 માણસ વચ્ચે પ્રશંસા કોની કરો? બોલો, એટલે તમારો પોતાનો દીકરો ટ્રેક ઉપર જવાની વાત કરતો હોય, પપ્પા નો કોમ્પ્રોમાઇઝ, હું ભૂલ્યા છું કે આમાં કોમ્પ્રોમાઇઝ નહીં કરું, વાત જ નહીં ને, તમે એને પણ સમજાવો ને કે બેવકૂફ, કોમ્પ્રોમાઇઝ કરનારા પાછળ જે નહીં કામ લાગે, તમે તો શું શું સમજાવો ને, અત્યારે બોલીશ નહીં પણ આગળ ચાલુ, કેરેક્ટર શબ્દ નહીં, આ વાત મારે તમને એટલા માટે કરી છે, હું દિલ્હીમાં 4 વર્ષ રહ્યા, પાયનની પત્રકાર મને મળવા આવી લેડી, અને એનું એનો તમે ચહેરો જોયો, ઇન્ટરવ્યુ જોયો તો પાણી ઉતારી નાખે તેવી, પણ બધાના જવાબ એને આપી દીધા મર્દાનગીપૂર્વક, એકે બાબતમાં છોકરી જીતી નહીં, અને પછી અકળાઈ ગઈ, અકળાઈ ગઈ એટલે રીસો ને એને મારી પર એટેક કર્યો, મારા સાહેબ એક વાતનો જવાબ આપો, આ બી સબ વાત બોલતો, મોરલ કલ્ચર સ્પિરિચ્યુઅલ સબ વાત બતા દો, નૈતિકતા પવિત્રતા શીલ સદાચાર, મારા સાહેબ એક વાત કા જવાબ દેંગે આપ? આપને જો ભી વાત બતાઉં કે માર્કેટ વેલ્યુ ક્યાં હૈ, તમે સમજો છો ને કેરેક્ટરની? અને હું તમને સચ બોલો, તમારા બજારમાં ક્યાંય કેરેક્ટરની માર્કેટ વેલ્યુ છે? એ છોકરીએ મને પૂછ્યું નહીં, હું તમને પૂછું છું, છે? માર્કેટ વેલ્યુ છે એમ પૂછું છું, તમારા બજારમાં કેરેક્ટરની છે પણ ઓછી છે, એટલે કેટલી? ખબર, તમને 2 લિટર દૂધમાં ખાલી તમે 2 દાણા સાકર ના નાખો એટલે આમ મીઠાશનો અનુભવ થાય, તો ઓછી એટલે કેટલી? પણ આ ઓછી શબ્દ પણ છે ને મને સમજાવવા માટે બોલે છે, સીધી નથી એમ બોલી શકાતું નથી, માટે બહુ ઓછી છે,
अने मारे तमने बात करी मने जारे छोकरी प्रश्न मुझे ही वो सी वॉज अबाउट 20